જો અમારા ગામનું સ્મશાન છે એમાં જો બધી જગ્યાએ પાણી જો બધી જગ્યાએ પાણી થઈ ગયું, રસ્તા ઉપર પાણી જો મિત્રો, જો ગાગડીઓ છલકી ગયો છે અને આ કાઠ જ દેખાતા નથી, આ બધું પાણી અમારા ગામ બાજુ જઈ રહ્યું જો. તો જો ફાઇનલી મામા આવી ગયા છે, તો મામા વરસાદ છે કે નહીં? જજો દાદા બહુ બહુ છે. ગઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અને વરસાદ શરૂ થઈ ગયો. જો મમ્મી ની તોય વરસાદમાં ચાલીને નીકળી ગયા. મિત્રો જો અત્યારે આપણે આ ડુંગરા ઉપર છેવી અને ચડીને ઉતરીને પાછું ઓલા ડુંગરા ઉપર ચડીને ત્યાં મંદિરે જવાનું છે. આમ જો ગઈ આ જે ગુફાઓ દેખાય ને, આમાં સિંહ રાત્રે આવે અને બેસે, આની અંદર આમ જવાય એવું છે, એટલે આરામથી સિંહ બેસી શકે. અહીંયાનો નજારો જો, મારા પાછળ જોરદાર છે ને એટલું વાતાવરણ ચોખ્ખું છે કે દૂર દૂર સુધીના બધા ગામો દેખાય. ભાઈ હડ હડ હડ, આકરાકસનું જંગલ છે અમારે તો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો મેં કીધું તું ને ગઈકાલ પાણી વધવાનું છે, જો તો આજ કેટલું બધું પાણી આવી ગયું છે, ચાલો બતાવું. જો અમારા ગામનું સ્મશાન છે એમાં જો બધી જગ્યાએ પાણી જો બધી જગ્યાએ પાણી થઈ ગયું, રસ્તા ઉપર પાણી જો, અને આ જો પાણી પાણી ચારેય બાજુ, અને સ્પીડ તો જો પાણી જો બધું ડૂબી ગયું. સવારના વાગ્યા છે 6, મને ન્યૂઝ મળ્યા એટલે હું ઉઠીને વહેલો વીયો આ વિડીયો ઉતારવા માટે. હવે આપણે ગાગડીએ જઈ છીએ, ગાગડીએ કેવી પરિસ્થિતિ છે ને એ જોવી. ચાલો મિત્રો, જો ગાગડીઓ છલકી ગયો છે અને આમાં કાઠ જ દેખાતા નથી, આ બધું પાણી અમારા ગામ બાજુ જઈ રહ્યું જો, અને આ બાજુ તો ફૂટી ગયો છે ને, આ બાજુ ખેતરમાં પાણી જાય છે જો, ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ જો અમારા ગામ બાજુ બધું પાણી જાય છે, ગાગડીઓ ગાગડીઓ ક્યાં છે ખબર નથી પડતી. જો ઝાડમાં બધા ડૂબી ગયા, થડ જ નથી દેખાતા, ઓલા ઝાડ ની તો ટોર્ચ દેખાય છે. અને આ બાજુ જો પાણી પાણી નકરું, આ બાજુ ગામમાં નકરું પાણી જાય છે. તમે જો એ નજર છે ત્યાં સુધી પાણી પાણી થઈ ગયું છે. આમ જો મિત્રો, મારા પાછળ દેખાય કે તળાવ નથી, ખેતરો છે. ઓ પૂરના કારણે ખેતરો જો ડૂબી ગયા છે, ખેડૂતોને બહુ નુકસાની ગઈ છે. ગાગડિયાનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે જો આ બાજુ, અને હજી જો રોડની આ બાજુના ખેતરોમાં એટલું પાણી વહી ગયું છે, અને હજી તો વરસાદ આવવાનો છે એવું આગાહી છે. આ તો પેલા દિવસની આગાહી, તમે જોવો તો વિચાર તો કરો, આ વાદળ વરસશે તે આ બધું પાણી જાહે ક્યાં, આ બધા ખેતરો ડૂબી જવાના છે, ખેડૂતોના પાકને ઘણી નુકસાની દાવાની છે. ચાલો મિત્રો, તો હવે જાય છે અહીંથી ઘરે, અને ઘરે મહેમાન આવવાના છે. કોણ આવવાના છે વિડીયોમાં જોયા કરજો. સમજો ઘરે પહોંચી ગયા છે, પપ્પા કરે છે ગરમ પાણી, અને સપના જો બનાવે છે મારા માટે ભાખરી, એટલે બધા માટે જ બનાવે છે, અને મમ્મી નાનું મોટું કામ કરે. કે સપના, ગુડ મોર્નિંગ. બહુ પાણી આવ્યું હા રોડ ઉપર પાણી હતો, હા હું પપ્પા ગયા હતા. તો જો મસ્ત ભાખરી આવી ગઈ છે, ચાલો જમી લેવી. આમ જો મિત્રો, નાહી ધોઈને ખાઈ પીને રેડી થઈ ગયો છે, વરસાદ પાછો આવી ગયો, ખબર જ હતી અંધારો છે આવવાનો છે. આવી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ટુ વ્હીલ માં આવ્યા કેમ છે? જય શ્રી કૃષ્ણ. જો અમાર માસા આવી ગયા છે, ક્યાંથી વરસાદ આવ્યો? લીલિયા ચોકડી થી વટી ગયા, લીલિયા ચોકડી વૈતા એટલે વરસાદ આવી ગયો. પછી રસ્તામાં કે ઉભું રહેવાની જગ્યા નહોતી, અને પાક ને કેવું નુકસાન છે? પાક ને નુકસાન શું છે? પાક ને નુકસાન છે, જોવો ધજડી માં ફૂલ વરસાદ છે, મામા ને ગામ ધજડી છે, માતા મારા જ વિડીયો જોવે છે. આમ જો આ બાજુ સપના મસ્ત ગોટાની તૈયારી કરે છે. જો આ બાજુ મસ્ત સપના લાપસી બને ને, કે છે રેડી થઈ ગઈ છે. વાહ સપના વાહ, છોકરી ને આવડે બહુ. આ શું બનાવું? ભાત ભાત વિકાસ જો, જે ભાગી નો જાય. જો આ બાજુ શાક ની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, દાળ ચડી ગઈ છે, ભાત ઉતરી ગયા છે. એનું શાક છે સપના આજે? રીંગણા, બટેકા, ટમેટા. વાહ ટમેટા,
આમ જોવો મારા મામા ને મામી ને માસા ને માસી ને બધા આવ્યા છે અત્યારે હવેલીમાં. હાલો તે બધાને ફોટા પાડ દઉં. મામા અલગ અલગ ભાગે છે. ક્યાં ગયા મામા? હવેલીમાં દર્શન બંધ છે, આપણે જઈએ સ્વામિનારાયણ ના મંદિરે. દર્શન તો અહીંયા બંધ છે પણ અંદર ખાલી મંદિર બતાવું તમને. જો આવું મસ્ત મંદિર છે અમારા ગામના પાદરમાં સ્વામિનારાયણ ભગવાન નું. આ છે એ મહિલા મંદિર છે. જો તો મસ્ત ડીશ આવી ગઈ છે, જોરદાર રસોઈ બની છે આજ તો. જો આજ તો મામા બાજુ બેઠો જ પાણીઓ જમવા, બે પૂરી વધુ હાલશે, બાકી તો બધા જમવા બે ગયા. જમી લીધું છે, હવે મસ્ત એક ડુંગરે જ આવી છે મામા ને બધાને લઈને. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ અને વરસાદ શરૂ થઈ ગયો. જો મમ્મી ની તો વરસાદમાં ચાલીને નીકળી ગયા. તો ગાઈસ ફાઇનલી વરસાદ રહી ગયો છે, બહાર નીકળી ગયા છે. મમ્મી ને મામી ને માસી ને બધા આગળ વહી ગયા છે અને પપ્પા ને મામા ને માસા ને બધા પાછળ છે, હજી આવ્યા નથી. અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને પક્ષીઓનો મસ્ત અવાજ આવે છે. મિત્રો કેટલા બધા કેવડા આવેલા છે, તમે જોયું ક્યારે કેવડાનું ઝાડ? મિત્રો જો અત્યારે આપણે આ ડુંગરા ઉપર છેવી અને ચડીને ઉતરીને પાછો ઓલા ડુંગરા ઉપર ચડીને ત્યાં મંદિરે જવાનું છે. હું લાગે સપના જવાય જાય જઈને આસાની. આમ જો હજી તો શરૂઆત જ કરી છે, થાકી ગયા. જો તાળ બહુ છે, પડશો વળી ગયો. આ ઓર પડે એટલે કઈ સમજાણું નહીં, પવન આમ જતો હોય ને અટકી જાય. હા બાકી જોવો નજારો અને પવન એ હવે મેળો. આમ જોવો ગઈ આ જે ગુફાઓ દેખાય ને, આમાં સિંહ રાત્રે આવે અને બેસે. આની અંદર આમ જવાય એવું છે, એટલે આરામથી સિંહ બેસી શકે અને ઉપર એ ઝાડવા એટલે વરસાદ થી બચે. છોકરી છે. ઓકે ઓકે સારું હાલો. હા એ દાદા સપના ને ઓળખે છે, એ નાના હતા ને તો એ ઢોર સાતર થી સપના હારે જતી એમ કેસ દાદા. ચાલો તો જઈએ અને ત્યાંથી તમને હું નજારો બતાવીશ. મિત્રો તો આજનો મસ્ત સવાલ પૂછી લઉં છું, એવા કયા માતાજી છે કે પર્વત ઉપર નથી બેઠા પણ નીચે બેઠા છે? તો તમારે એનું નામ ફટાફટ કોમેન્ટ કરવાનું છે. આમ જો ઉપર બધા પહોંચી ગયા છે અને સપના કેવો પવન આવે. તો મિત્રો જો અહીંયાનો નજારો, આ ગામ જે દેખાય છે ને એ બવાડી છે, આ એનું પરુ છે અને ઓલું બવાડા ગામ છે. બાકી વાતાવરણ અને પવન જોવો. છોકરાઓ આ ગેમ બહુ રમે, આ કઈ ગેમ માં આવે છે? તો મિત્રો ચાલો ફાઇનલી આપણે દર્શન માટે જઈએ. આપડે
એટલે ખાટી આંબલી એની ચટણી બને બહુ મસ્ત હોય છે. મિત્રો તો અમે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં. જો આ ટેરેસ ઉપર આવ્યા ને અહીંયાનો નજારો જો, અમર પાછળ જોરદાર છે ને એટલું વાતાવરણ ચોખ્ખું છે ને કે દૂર દૂર સુધીના બધા ગામો દેખાય છે. મિત્રો જો ઓલું ખેતર છે, આ જે લીલું દેખાય ને આ લીલું, એ બધું ખેતર છે. અમારું આજુબાજુ બધા ખેતર દેખાય, આ લીલું અમે એમાં ખેતી નથી કરતા. અમારે ત્રણ ખેતર છે, એમાં એક ખેતરમાં જ ખેતી કરી, બાકી બે ખેતર આમનામ પડ્યા છે. કોઈ કરવી જ કેજો. મિત્રો આ પાનની સાઈઝ તો જો, હું આમ શર્ટ પહેરી લઉં ને આગળની બાજુ ને પાછળની બાજુ આખો શર્ટ બની જાય ને, એટલું મોટું કાપડ છે આ, એટલે પાન છે એમ જોવો છે ને, જોરદાર ને એટલું મોટું પાન ક્યારે જોયું તું. મિત્રો આ પીળું ફૂલ દેખાય ને કંટોલાનો વેલો છે. ચાલો મિત્રો તો અહીંથી હવે વિદાય લેવી. મિત્રો મામા એ કીધું રોજડા આવ્યા, તો હાલો બતાવો ક્યાં છે મામા. આમાં જો પપ્પા ગોતે છે, મળે તો જોરિયા ક્યાં ક્યાં. હા જોર્યું. જો મિત્રો કેટલા છે, બે દેખાય છે, ત્રણ છે, ત્રણ ત્રીજું આવ્યું. ભાઈ બીમા 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 ભાઈગું ભાઈગું ભાઈ ભાઈ હડ હડ હડ. હા જો ભાઈ ગા ત્રણેય આવ્યા ને ઉપર હંતાઈ ગયા હો. જો આવ્યા આ ક્રાકસનું જંગલ છે અમાર. આમ જો મમ્મીની કેટલા આગળ વધી ગયા, અમે તો જે અહીંયા જ છેવી. ઉતરવામાં તો એક પડશે પણ ટીપુ ન આવ્યું, ચડવામાં તો વાત જવા દે. મિત્રો જો ત્યાં એક પક્ષી બેઠું છે. હમણાં જે પક્ષી દેખાડ્યું ને એનું નામ મામાને આવડી ગયું. મામા હું રામ તેતર. રામ તેતર. તેતર કેટલી જાતના આવે? બે બે જાતના. બે જાતના તેતર આવે અલગ અલગ. એમાં રામ તેતર હતું. વરસાદ લાવે ને વૈશાખ મહિનો ઉતરે ને. હા તો એ બોલે, આપણે જોઈએ શું છે ને, એ કાં થાંભલે બેઠું હોય કાં ઘર ઉપર પગાચીમાં કાં ગાડે એ વરસાદ લાવવાનું મળે ને બે ત્યાં ડાળે ઉપર બેઠું. મિત્રો જો સામે ગાડી દેખાય છે આપણી, થોડીક થોડીક દેખાય છે. તો ગાઈસ ફાઇનલી ગાડી દેખાઈ ગઈ છે, હાલો ઘરે જઈએ. સાત વાગી ગયા છે, ગાગડિયા પાણી આવ્યું તો આમ જોવા આવ્યા છે. આમ જો આ ઝાડવા ડૂબી ગયા છે અને પાણી જો આમ જઈ રહ્યું છે, પાણી વધવામ છે હજી, આ બધું પાછું ડૂબવાનું છે. ચાલો મિત્રો તો હવે સુઈ જાય, બહુ ઊંઘ આવે છે, આ તો થાકી ગયા છે. અને હા હજી તમે આ વિડીયો નથી જોયો, સ્ટેચ્યુ ઓફ બિલીફ છે, આપણે શંકર ભગવાનની મોટામાં મોટી મૂર્તિ છે, એનો વિડીયો નથી જોયો તો એ ફટાફટ જોઈ આવો, જોવાની મજા આવશે. ચાલો આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય કિશોર, જય સ્વામી.